सब्सक्राइब करो गुजराती हेल्थ टिप्स चैनल ने अने दबावो आ घंटी ने जेथी तमे जोई सको अमारा नवा वीडियो सौथी पहला। सिगारेट करता पण वधारे नुकसानकारक छे मीणबत्तीओ। मित्रों शुं तमे जाणो छो मीणबत्तीनी सुगंधमां रहेल केमिकल श्वास द्वारा अपना शरीर नी अंदर जईने सिगारेटनी तुलनामां खूब ज वधारे हानिकारक छे। सुगंधी मीणबत्तीओने बर्थडे पार्टी, क्रिसमस पार्टी अथवा फेमिली गेट टुगेधर दरमियान घरने सजावा माटे उपयोग करवो ए बधाने पसंद होय छे। आ तमारा घरने सजावा सिवाय घरने सुगंधित पण करे छे। परंतु शुं तमे जाणो छो केन्डल तमारा घरने टॉक्सिक एटले के चेरी केमिकल थी भरी दे छे जे आपना स्वास्थ्य माटे खूब ज हानिकारक छे। घणी बधी केन्डल तो सिगारेटनी जेम एटली बधी टॉक्सिक होय छे के हवाने कैंसर संबंधी केमिकल थी भरी दे छे। सुगंधित मीणबत्तीमां वधारे केमिकल होवाने कारणे आरोग्य माटे खूब ज जोखमी बनी सके छे। एटला माटे आपणे मीणबत्तीना लांबा उपयोगथी दूर रहेवानी कोशिश करवी जोईए। એલર્જીનું કારણ। મિત્રો મીણબત્તીના પેરાફિન વેક્સમાં ઓછામાં ઓછા 20 ઝેરી પદાર્થો સામેલ હોય છે। સૌથી વધારે ઝેરી એસિટોન, ફિનોલ, જિલિન, ક્રિસિલ અને બ્લોરોબેઝિંગ છે। આ કેન્સર ફેફસામાં બળતરા અને બ્રેઇન સહિત શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે। કેન્ડલમાં રહેલ સિન્થેટિક સુગંધ શ્વસન તંત્રમાં બળતરાનું કારણ બની શ્વસન સ્ત્રાવને વધારે છે। મોટા ભાગના લોકોમાં એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બને છે। આ મીણબત્તીની હાનિકારક અસરોમાંથી એક છે। શ્વાસની સમસ્યાઓ અને અસ્થમા। મીણબત્તીમાં ઉપયોગી થતું પેરાફિન નામનું વેક્સ અસ્થમાને વધારે છે અને શ્વાસ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। મીણબત્તી જ્યારે બળે છે ત્યારે વેક્સની એક વિચિત્ર ગંધ આવે છે જે ફેફસામાં બળતરા અને શ્વસન સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। માથાનો દુખાવો। સુગંધવાળી મીણબત્તીનું એક અન્ય નુકસાનકારક અસર માથાનો દુખાવો છે। મીણબત્તીનો ધુમાડો શરીર અંદર જાય છે ત્યારે મોટાભાગના લોકોને માથાનો દુખાવો થાય છે। કિડનીમાં ગાંઠ અને કેન્સરનું જોખમ। મિત્રો મીણબત્તી સળગાવતા ઓઇલમાંથી નીકળતો ધુમાડો કિડનીમાં ગાંઠનું કારણ બની શકે છે। તેથી ઘણા આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે મીણબત્તીના જોખમી ધુમાડાથી બચવા માટે આનો ઉપયોગ ફક્ત જરૂરિયાત હોય ત્યારે જ કરવો। આ ઉપરાંત મીણબત્તી જ્યારે ઓગળે છે ત્યારે પેરાફિનથી હવામાં કેન્સર સંબંધિત ધુમાડો પેદા થાય છે। તેની ગંધ ડીઝલ એન્જિન જેવી હોય છે અને આ ગંધને શ્વાસ મારફતે અંદર લેવાથી કેન્સરનું જોખમ વધે છે। આપણા સ્વાસ્થ્ય પર આ મીણબત્તીની ખતરનાક અસરોમાંથી એક છે। નુકસાનકારક કેન્ડલથી જોખમ ટાળવાના ઉપાયો। એરોમાથેરાપી અને તમામ પ્રકારની સુગંધિત મીણબત્તીઓથી બચવું જોઈએ। પેરાફિન મીણબત્તીના વિકલ્પ તરીકે બીજ વેક્સ અથવા તો સોયા કેન્ડલનો ઉપયોગ કરી શકો છો। જો તમે સુગંધિત મીણબત્તીનો ઉપયોગ કરી રહ્યા છો તો લાંબા સમયના જોખમથી બચવા માટે તમારા ઘરના દરવાજા ખુલ્લા રાખવા। મિત્રો આ હતો આજનો વિડિયો। આવા મજેદાર વિડિયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો। તો ચાલો મળતા રહીશું નવા વિડિયોમાં।